અંકલેશ્વરના એક વિસ્તારમાં મીનાબેન રહે છે. તેમના લગ્ન જીવનમાં 3 પુત્રીઓ છે. જો કે તેના પતિને પુત્રની આસમાં મીનાબેનને અવારનવાર દારૂનો નશો કરી ઘરે આવી લડાઈ ઝઘડો કરી માર મારતો હતો. તું ખરાબ છે કહી મેણા ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. ગત રોજ પણ મીનાબેનના પતિ પુનઃ નશો કરી ઘરે આવી તેમને માર મારતા હતા, જેથી કોઈ ત્રાહિતી વ્યક્તિ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મીનાબેનની મદદ માટે જણાવ્યું હતું. જ્યારે 181 ટીમને કોલ મળતા જ તાત્કાલિક રેસ્ક્યુ વાન કઈ બતાવેલા સ્થળ ઉપર પહોંચી મીનાબેન સાથે વાતચીત કરી હતી. આ સમયે મીનાબેને તમામ હકીકત જણાવી હતી. 181ની ટીમને કાઉન્સિલરે મીનાબેનના પતિને બોલાવી પતિના પત્ની ઉપર હાથ ઉપાડવા અને વ્યસન કરવું બંને કાનૂની ગુનો બને છે, તેથી પત્ની ઉપર હાથ ઉપાડવો ન જોઈએ અને પુત્ર અને પુત્રી બંને એક સમાન છે, જેથી પુત્રીની લાલચ અને પુત્રનો લાલચ રાખી પત્ની ઉપર જુલમ કરવો સારી બાબત ન કહેવાય. હવે પછી આવી રીતે પત્નીને મારમાં ન મારી શાંતિથી જીવન ગુજારવા સમજાવ્યું હતું. જોકે ત્યારે મીનાનો પતિએ ખૂબ જ વ્યસન કર્યું હોય, ટીમની કોઈ પણ પ્રકારની વાત સમજાવવા તૈયાર ના હોય, ટીમ તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યો હતો.